शाकभाजीवाड़ा थी बे महिलाओं ने कोरोना नो चेप लाग्यो। वराजा की बे महिलाओं ने शाकभाजीवाड़ा थी चेप लाग्यो हतो। शाकभाजीनी खरीदी वक्त सोशल डिस्टन्सिंग नो पालन करवामां नहोतो आव्यो। शैलेश त्रिवेदी संवाददाता सूरत थी अमारी साथे लाइव जोड़ाय छे। शैलेश, खूब ज गंभीर अने लागी रह्यु छे, खूब ज दाखला रूपी एक उदाहरण सामे आव्यु छे, कारण के आजे ज डीजीपी शिवानंद झा कह्या हता के पालन नथी करती महिलाओं। आजे केस विशे जाणवा मांगीशु, कई रीते आ तंत्र द्वारा ट्रेस करवामां आव्यो, के रीते ख्याल आव्यो आ समग्र बाबत तो। सूरत में आज सवारे जे नव पॉजिटिव केस जाहिर थया था, ए नव पैकी बे महिलाओं एवी हती के जे लंबे हनुमान रोड वराछा रोड विस्तार नी हती, अने आ बन्ने महिलाओं पॉजिटिव आवता सब कोई ने आश्चर्य थयुं हतुं। कारण के वराछा विस्तार एवो हजी सुधी रह्यो छे के ज्यां कोरोनाना पॉजिटिव केस बहु मोटी संख्या में जोवा नथी मळ्या, परंतु आजे सांजे म्युनिसिपल कमिश्नर बंछानिधि पानीए ज्यारे आ समग्र मामले खुलासो कर्यो के आ शाकभाजीना विक्रेताना संपर्कमां आववाथी आ बन्ने महिलाओने पॉजिटिव थया छे, त्यारे सौ कोई चौंकी उठ्या हता। हूँ दर्शक मित्रों ने याद अपाऊ के वी टीवी लॉकडाउन पहलू शुरू थयु त्यारथी अत्यार सुधी सतत लोकोने कही रह्यु छे, तंत्रने कही रह्यु छे के शाकभाजी ऊपर जो कंट्रोल नहीं राखवामां आवे तो कोरोना बॉम्ब साबित थशे, ने आजे कमनसीबे कंईक ने कंईक ए वात साची पड़ती जाय छे। आजे बे महिला आवी छे, ए उपरांत शाकभाजीना बे थी त्रण वेपारीओ अने विक्रेताओ पण आवी गया छे, शाकभाजीनी लारीवाळा पण पॉजिटिव आवी गया छे। हवे शाकभाजीनी लारी ऊपर आजे पण आजे बपोरना समये ज्यारे कर्फ्यूमां छूटछाट आपवामां आवी त्यारे સેંકડોની હજારોની સંખ્યામાં મહિલાઓ ઘરમાંથી બહાર નીકળી હતી, શાકભાજી સહિતની ખરીદી કરવા નીકળી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજિયા ઉડાવી દીધા હતા। થોડા સમય પહેલા, બે કલાક પહેલા વીટીવીએ આવો એક વિડિયો પણ પ્રસિદ્ધ કર્યો હતો, લોકોને બતાવ્યો હતો કે કેવી રીતે કર્ફ્યુના છૂટછાટ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં નથી આવતું, અને તેનું પરિણામ કંઈક ને કંઈક હવે માત્ર સુરત નહીં સુરતના તમામ લોકોએ ભોગવવું પડે તેવું લાગી રહ્યું છે। હજુ પણ સમય છે, હજુ પણ જો સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવામાં નહીં આવે તો ચોક્કસપણે આ શાકભાજીની લારીઓ જ કોરોના બોમ્બ સાબિત થાય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ એવી જાહેરાત કરી છે કે શહેરના જેટલા પણ શાકભાજીના લારીઓ છે, વિક્રેતાઓ છે, આ તમામનું થર્મલ સ્કેનિંગ કરાશે, તેમની આરોગ્યની ચકાસણી કરાશે, પરંતુ આ બધું જે થઈ રહ્યું છે એ ઘોડા નાસી ગયા પછી તબેલે તાળા મારવા જેવો કાટ થયો છે। ચોક્કસ વહીવટીતંત્રએ મોડે મોડે આ નિર્ણય લીધો છે, નિર્ણય આવકારદાયક છે, પરંતુ જ્યારે છેલ્લા લગભગ એક મહિનાથી શાકભાજીની લારી ઉપર જે રીતે ટોળા વળી રહ્યા છે એ બાબતે જ્યારે વારંવાર અપીલ થઈ રહી હોય છતાં પણ લોકો કે તંત્ર બેમાંથી એકે એને ગંભીરતાથી નહીં લીધી, તેને પરિણામ એ આવ્યું છે કે અત્યારે શાકભાજી એક કોરોના બોમ્બ બની રહ્યો છે। જી શૈલેષ, સવાલ એ છે કે શાકભાજી વેચનારથી બે મહિલાઓને પોઝિટિવ કેસ આવ્યો છે, તો હજુ પણ એ આગળ ટ્રેસ કરવાની ફરજ પડશે તંત્રને, કારણ કે એક શાકભાજી જે ની લારીનો માલિક છે અથવા તો વેચનાર છે એ તો અનેક લોકોને શાક વેચી ચૂક્યો હશે, તો એ પણ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે હાલ? ચોક્કસપણે સુરતમાં જે સૌથી મોટી સમસ્યા જોવા મળી છે એ જ છે, કારણ કે જે રીતે શાકભાજી વેચનાર વ્યક્તિ હોય છે, લારીવાળો હોય છે, એ દિવસ દરમિયાન અસંખ્ય મહિલાઓના કે લોકોના સંપર્કમાં આવતો હોય છે, અસંખ્ય લોકોને શાકભાજી વેચતા હોય છે, ત્યારે હવે તંત્રની પણ કપરી કસોટી છે કે એ શાકભાજી વેચનાર જે વ્યક્તિ છે એ શાકભાજી વેચનાર વ્યક્તિ કેટલા વિસ્તારમાં ફરે છે, કેટલી સોસાયટીઓમાં જાય છે, કેટલા લોકો તેમના સંપર્કમાં એ આવ્યો છે, આ તમામનું સ્ક્રેનિંગ કરવું, આ તમામને ટ્રેસ કરવા, આ તમામને ટેસ્ટ કરવા એ સૌથી કપરો વિષય હશે। સાથે સાથે સુરતમાં જે માસ લેવલે કોમ્યુનિટી સેમ્પલિંગ શરૂ થયું છે એ માસ લેવલનું કોમ્યુનિટી સેમ્પલિંગ પણ આ મામલે ખૂબ અસરકારક બની શકે તેમ છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જે રીતે
सूरत में व्याप वधी रह्यो छे, कोरोना नो व्याप वधी रह्यो छे, अने खास करीने जे रीते जुदा जुदा विस्तारों माथी पॉजिटिव केस ट्रेस थई रह्या छे अने दरेक में कंईक जुदी जुदी हिस्ट्री निकली रही छे, त्यारे चोक्कसपणे आ चिंतानो विषय छे। अलबत्त वहीवटतंत्र पोतानी रीते काम करे छे, परंतु लोको में हजू सोशियल डिस्टन्सिंग ने लईने कोई गंभीरता जोवा नथी मळी रही। जी बिल्कुल शैलेश, धन्यवाद अमारी साथे जोड़ाव बदल।